નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સિદ્ધપુર તાલુકામાં બિલિયા ગામમાં એક યુવાનનું મર્ડર થતા બિલિયા ગામમાં ગમગીની છવાઈ. ઝાલાવાડના ચોટીલામાં આવેલ સુપ્રસિદ્ધમાં ચામુંડાના મંદિર પર પૂનમ અને પવિત્ર રક્ષાબંધન તહેવારના નિમિત્તે માય ભક્તોની ભીડ જોવા મળી. પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વને લઈને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નસવાડીમાં હર્ષો ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. જુડવા 5 વર્ષના ભાઈ બહેનનો પ્રેમ જોવા મળ્યો. અમીરગઢના ઇકબાળગઢમાં આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. ભારતીય ફિલ્મ જગત બોલિવૂડના જાણીતા અદાકાર મિલન સોમણની મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય એકતા દોડની યાત્રાનું આજે રાજપીપળા શહેરમાં પ્રવેશ સાથે ઠેર ઠેર ભવ્ય સ્વાગત. આવકાર સાથે કોવળિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે દોડનું થયું સમાપન. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ રક્ષાબંધનના પવિત્ર પર્વને રહીને ઘરે ઘરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો બહેનો દ્વારા પોતાના ભાઈના આયુષ્ય માટે કપારે તિલક કરી મોઢું મીઠું કરાવીને જમણા હાથમાં રાખડી બાંધી હતી. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઘરે ઘરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો પ્રાંતિજ શહેર ભાજપ મોરચાની મહિલાઓ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કરોલ ગામની સીમ પાસેથી પ્રાંતિજ પોલીસે સાવણિયો જુગાર રમતા 8 સકુનિયોને 2,52,320 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તો જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસને લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશન અને ઋષિવાસમાં રક્ષાસૂત્ર કાર્યક્રમ યોજ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા ઉપર પ્રાઇવેટ વાહનોના ફેરા મારી રહેલા મુસાફરોને લઈ જતા વાહન ચાલકોને એસટી વિભાગ દ્વારા પાવતી આપી દંડ વસૂલ કર્યો હતો. તો તહેવારો ટાળે દંડ વસૂલવામાં આવતા પ્રાઇવેટ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. રક્ષાબંધન નિમિત્તે ડોક્ટરો અધ્યાપકો માટે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત. શિક્ષક સજગતા સર્વેક્ષણની પરીક્ષા રદ કરવાની માંગ જારી. ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત ભાજપે 6 કમિટીઓની સભ્યોની યાદી જાહેર કરી. મનસુખ વસાવા ફોરેસ્ટ અધિકારી પર ખપા, કયું મને મળશે તો ખુલ્લો વિરોધ કરીશ. ઉદ્યોગકારો ઔદ્યોગિક વસાહતોને રાહત આપવા સીએમ રૂપાણીના મહત્વપૂર્ણ નિર્ણયો. જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ. ટીઆરબીના જવાનો દ્વારા ટોળબાજી અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ. રાજ્ય વેરા ભવન અમદાવાદના નવનિર્મિત મકાનનું લોકાર્પણ. સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી રક્ષાબંધનની ઉજવણી. કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત. બે દિવસમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત ભાજપે 6 કમિટીઓની સભ્યોની યાદી જાહેર કરી. મનસુખ વસાવા ફોરેસ્ટ અધિકારી પર ખપા, કયું મને મળશે તો ખુલ્લો વિરોધ કરીશ. ઉદ્યોગકારો ઔદ્યોગિક વસાહતોને રાહત આપવા સીએમ રૂપાણીના મહત્વપૂર્ણ નિર્ણયો. જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગ કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ. ટીઆરબીના જવાનો દ્વારા ટોળબાજી અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ.
રાજ્ય વેરા ભવન અમદાવાદના નવનિર્મિત મકાનનું લોકાર્પણ. સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી રક્ષાબંધનની ઉજવણી. કાબુલ એરપોર્ટ પર ભાગદોડમાં 7 અફઘાન નાગરિકોના મોત. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.